કેમ છો મિત્રો? હું છું હિતક્ષ અને આજે આપણે ઉર્જાના સ્ત્રોતો વિશે જાણીશું, એટલે કે સોર્સિસ ઓફ એનર્જી. આજે આપણે એનો પહેલો ભાગ ભણીશું. તો આજે આપણે સૌથી પહેલા શું શીખીશું? આજે આપણે ઉર્જાના કયો ઉત્તમ સોર્સ છે એના વિશે જાણીશું, એટલે કે કયો ગુડ સોર્સ ઓફ એનર્જી છે, કે કેનામાંથી કયામાંથી વધારે સારી રીતે એનર્જી મળે. એના બદલે આપણે ઉર્જાના પરંપરાગત સોર્સ સ્ત્રોતો વિશે જાણીશું, એટલે કન્વેન્શનલ સોર્સિસ ઓફ એનર્જી. એના પછી આપણે એની અંદર અસીમભૂત બળને એટલે કે ફોસિલ ફ્યુલ્સ, એના પછી આપણે થર્મલ પાવર પ્લાન્ટથી મળતી ઉર્જા વિશે જાણીશું, એના પછી આપણે જળ વિદ્યુત પ્લાન્ટથી મળતી ઉર્જા વિશે જાણીશું. હવે આપણે ઉર્જાના ઉત્તમ સ્ત્રોતો વિશે ભણીશું, એટલે કે ગુડ સોર્સિસ ઓફ એનર્જી. આપણે જાણીએ છીએ કે માણસને ઉર્જા માટે ખાવાનું જોઈતું હોય છે, એવી રીતે વિદ્યુત બનાવવા માટે પણ આપણને કોઈ કોઈ પ્રકારના ઉર્જા સ્ત્રોત જોઈતા હોય. તો એ જે સ્ત્રોત હોય એને કયા સારા છે કયા ખરાબ છે જોવા માટે આનો ઉપયોગ કરવામાં આવે. હવે વિદ્યુત થી આપણે બહુ બધી વસ્તુઓ કરી શકીએ, જેમ કે ઉપકરણો ચલાવી શકીએ, પછી રાસાયણિક ઉર્જા હોય, એવી બહુ બધી પ્રકારની ઉર્જા હોય, એનાથી આપણે બધું કરી શકીએ. તો આપણે કયા સ્ત્રોતને ઉત્તમ સ્ત્રોત કહીશું એના માટે ચાર વસ્તુ છે. પહેલી વસ્તુ છે કે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ એ વધારે માત્રામાં કાર્ય કરે, એટલે કે પર યુનિટ એ વધારે વર્ક કરે કે વધારે કામ આપણને કરીને આપે. એના પછી એ સરળતાથી ઉપલબ્ધ હોય. એના પછી તેનું સંગ્રહ તથા પરિવહન માં સરળ હોય અને એ સસ્તું હોય. અગર આ બધું સારું હોય તો આપણે એને ઉત્તમ સ્ત્રોત કહીશું. હવે આપણે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત વિશે જાણીએ. હવે આપણે અસીમભૂત બળતણ એટલે કે ફોસિલ ફોઇલ્સ વિશે ભણીશું. અસીમભૂત બળતણમાં કોલસો તેમજ પેટ્રોલિયમ પદાર્થનો સમાવેશ થાય છે. આપણે જે ફોટો છે એમાં જોઈ શકીએ છીએ કે પાઈ ચાર્ટ આપ્યું છે, જે ઉર્જાની આવશ્યકતાઓ સામે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત દર્શાવે છે. એ ઇમેજમાં આપણે જોઈએ તો આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે 65 થી 70% ભાગ કોલસો તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો છે. એટલે કે અસીમભૂત બળતણ એ ભારતમાં સૌથી વધારે ઉપયોગ થતો ઉર્જાનો સ્ત્રોત છે. હવે ઉર્જાના સ્ત્રોતમાં આપણે જાણીએ છીએ કે ઉર્જાના સ્ત્રોતમાં કોલસાનો ઉપયોગ ના લીધે જ ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બન્યું હતું. અને અસીમભૂત બળતણથી મળતી ઉર્જા મર્યાદિત છે, કેમ કે એ કોઈને કોઈ દિવસે તો પચશે જ, એટલે તેની પ્રયોગ વિચારપૂર્વક કરવો જોઈએ. હવે આપણે અસીમભૂત બળતણના ગેરફાયદાઓ વિશે જાણીએ. અસીમભૂત બળતણને સરગવાથી કાર્બન, નાઇટ્રોજન તેમજ સલ્ફરના એસિડિક ઓક્સાઇડ આપણા પર્યાવરણમાં પ્રવેશે છે, જેના કારણે એસિડિક વર્ષા એટલે કે એસિડ ડ્રેન એ થાય છે. એસિડ ડ્રેન આપણા વાતાવરણને ઘણું નુકસાન પહોંચાડે છે. તાજમહેલનો જે ઇફેક્ટ થઈ રહ્યો છે, જે યલો કલરનું થઈ રહ્યું છે, એ પણ એસિડ ડ્રેન ના લીધે જ થઈ રહ્યો છે. એસિડ ડ્રેનનો મેઇન રીઝન સલ્ફર ડાયોક્સાઇડ હોય છે, જે પણ કોલસાને બાળવાથી મળે છે. અને કાર્બન ડાયોક્સાઇડ, જે કાર્બનની એસિડિક ઓક્સાઇડ છે, તેનાથી ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે. હવે આપણે થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ વિશે ભણીએ. થર્મલ પાવર પ્લાન્ટમાં પાણી ઉકાળવા માટે દરરોજ અસીમભૂત બળતણનો ઉપયોગ થાય છે. આજે વેપર્સ બને એની ટર્બાઇન ફેરવીને ઇલેક્ટ્રિસિટી બનાવવામાં આવે છે. વિદ્યુતનું જે પરિવહન હોય છે એ કોલસો અને પેટ્રોલિયમની પરિવહનની તુલનામાં વધારે કાર્યક્ષમ હોય છે, એટલે ઘણા થર્મલ પાવર સ્ટેશન કોલસા તેમજ તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે. આ પાવર સ્ટેશનને થર્મલ પાવર સ્ટેશન એટલે પણ કહેવામાં આવે છે, કેમ કે તેમને બળતણના દહન દ્વારા ઉષ્મ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આપણે જાણીએ છીએ અસીમભૂત બળતણ સીમિત છે, તેથી આ પ્રકારની ઉર્જા તો ક્યારેક તો પચશે જ. આ પ્રકારની ઉર્જા બનાવવામાં ઘણું પ્રદૂષણ થાય છે. તેના પછી આપણે જળ વિદ્યુત એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ વિશે ભણીએ. આનામાં નદીઓ પર બાંધ બનાવવામાં આવે છે અને એનામાં જે પાણી આવે તેને ટર્બાઇનમાંથી જોરથી નીકાળવામાં આવે છે, અને એ ટર્બાઇન ફરે એટલે ઇલેક્ટ્રિકસિટી પેદા થાય, આ એટલે કે વિદ્યુત. આમાં ઉર્જા બે પ્રકારની હોય છે, જે ઉર્જા પાણીની જોડે લાગેલી હોય છે. એક હોય છે વહેતા પાણીની ગતિ ઉર્જા એટલે કે ફ્લોઈંગ વોટરની કાઇનેટિક એનર્જી, અને પછી હોય છે ઊંચાઈએ રહેલા પાણીની સ્થિત ઉર્જા
એટલે કે પોટેન્શિયલ એનર્જી ઓફ વોટર એટ અ હાઇટ. ભારતમાં ઉર્જાની માંગનો ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરી કરવામાં આવે છે. જળ વિદ્યુત પ્લાન્ટમાં ઉર્જા ઉત્પાદન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જલાશયોમાંથી પાણી એકત્રિત કરવા માટે નદી પર ઊંચા બાંધ બાંધવામાં આવે છે. પણ જ્યારે આ બાંધ બાંધવામાં આવે છે ત્યારે એના માટે નદી એ મોટી હોવી જોઈએ, અને બાંધ એવી જગ્યાએ બાંધવા પડે કે બહુ બધું ઝાડ અને પર્યાવરણ અને લોકોને નુકસાન ના જાય, કેમ કે પાણી એનામાં પાછળ ઊંચે આવે અને આગળ ફાસ્ટ ફ્લોમાં નીકળે, અને પાણીનું સ્તર ઓછું આવે છે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, કેમ કે પાણીનું સ્તર ઉપર આવ્યું અને એટલે એની હાઇટ વધી એટલે પોટેન્શિયલ એનર્જી વધી. પછી બાંધમાં એ જે પાણી ઉપર છે તેને પાઇપ મારફતે નીચે લાવે અને ટર્બાઇન પર લઈ જઈને વિદ્યુત બનાવે એને. અને આ જલાશય છે તે દરેક વર્ષે વરસાદ પડશે ત્યારે પાણી ભરાઈ જશે, એટલે આ પ્રકારની ઉર્જા અસીમભૂત બળતણની જેમ ક્યારેય નાશ નહીં પામે, એટલે આ સારી પ્રકારની ઉર્જા છે. આ વિડીયો જોવા માટે આભાર. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. અગર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને ઓએલઆઈને ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં.